ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જે આગળ જે લેક્ચરમાં ચર્ચા કરી હતી એ રીતે આપણે જે શીખવાની છીએ તે છીએ, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઉદ્યોગ સાહસિકના લક્ષણો. તો કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટરપ્રેન્યોર્સ, એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ આના જે મહત્ત્વના મેં પોઈન્ટ અહીંયા લક્ષણોના યાદ રહી જાય એવી રીતના મેં નોંધેલા છે, તો એ પોઈન્ટ તમારે નોંધી લેવા તમારી બુક્સની અંદર. વિદ્યાર્થી મિત્રો, જો હજી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, તમારા ગ્રુપ્સની અંદર શેર કરવાનું કહો, શેર કરો, અને એમને બે જણાને કહો કે ભાઈ એ આ જે લિંક છે એના ગ્રુપની અંદર શેર કરે, એટલી હેલ્પ તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો તો કરી શકો છો. ખાસ આ બાબતની અંદર તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો તમે જુઓ છો તો લાઇક નથી કરતા તો લાઇક કરો વધુને વધુ, અને જો અંત સુધી તમે નથી જોતા તો તમને આ વિડીયોની અંદર જે સમજૂતી આપવામાં આવે છે તે તમને સમજાતી નથી તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ. તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. તો પહેલું લક્ષણ છે કે ઉદ્યોગ સાહસિક કોને ગણવું. આપણે એની આગળના લેક્ચરમાં આપણે એનો અર્થ અને એની વ્યાખ્યા વિશે સમજૂતી મેળવી હતી, બરાબર. તો અહીંયા એને ઓળખવો હોય તો એનામાં શું હોવું જોઈએ એ એના લક્ષણો છે, બરાબર. કોઈ પણ સબ્જેક્ટ હોય એની અંદર લક્ષણો કેરેક્ટરિસ્ટિક સમજવા હોય તો એની ડેફિનેશન તમે સમજ્યા હોય, એનો અર્થ સમજ્યા હોય તો એના લક્ષણો ઓટોમેટિક તમને યાદ રહી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું લક્ષણ છે એનું કે ધંધાકીય એકમોની સ્થાપના કરે છે, તેની જાળવણી અને વિકાસ કરે છે. કે ભાઈ એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક છે એ સાહસવૃત્તિ ખેડે છે અને નવો બિઝનેસ કરે છે, બરાબર. તો એ એકમ જે છે નવું બનાવ્યું એની સ્થાપના કરી એના પછી એ શું કરશે, એને જાળવણી કરશે, પછી એને ધ્યાન રાખશે, નિભાવશે, અને એની પાછળ જે ખર્ચ થતો હોય એ ખર્ચ કરશે અને એને ડેવલપડ કરશે એટલે કે વિકાસમાં કાર્યરત રહેશે. તો આવા એકમો ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરતા હોય છે અથવા તો વિતરણ કાર્ય પણ કરતા હોય છે તો એ કોનું કાર્ય છે, તો કે ઉદ્યોગ સાહસિકનું, બરાબર. તો એ મહત્વનું લક્ષણ હતું. ત્યારબાદનું બીજું છે, ઉદ્યોગ સાહસિક એ મૂડી પૂરી પાડનાર સંચાલક, ટેકનિશિયન કે ઇજનેરીથી કંઈક વિશેષ છે. એટલે શું, એનો મતલબ શું કે ભાઈ ફક્ત ઉદ્યોગનો સ્થાપક કે સંચાલક એ ઇજનેર જ નથી પરંતુ તેનાથી સવિશેષ કોઈ વ્યક્તિત્વ ધરાવે છે. એની સાહસિક પાસે શું હોય, મૂડી હોય, સંચાલક હોય, ટેકનિશિયન હોય, ઇજનેરો હોય, એ બજારમાંથી બધું મળી રહે છે એને, પરંતુ ઉદ્યોગ સાહસિકો બજારમાંથી મળતા નથી. આ એનું લક્ષણ છે. તમે ક્યાંય જો માર્કેટના જોયો કે ભાઈ હાલો આપણે ઉદ્યોગ સાહસિક, હું ઉદ્યોગ સાહસિક છું ભાઈ એટલી મારી સેલેરી થઈ છે ચાલો, એવું ક્યાંય જોયું તમે વિદ્યાર્થી મિત્રો? ના મળે. એ તો ઓટોમેટિક જ તેને ક્રિએટ થાય છે પોતાની જાતે જ, બરાબર. તો એ હોય એ ઉદ્યોગ સાહસિક છે. ત્યારબાદનું ત્રીજું લક્ષણ છે, ઉદ્યોગ સાહસિક વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ છે. એટલે એનો મતલબ શું છે, તો કે તેના દ્વારા કોઈ ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન અને વિતરણ માટે ઔદ્યોગિક સાહસની સ્થાપના કરવામાં આવે છે, જે માટે વેપારી જુદા જુદા વ્યવસ્થાના સ્વરૂપોનો ઉપયોગ થાય. તેમાં એકાંકી વેપારીમાં એકાંકી વેપારી હોય, ભાગીદારી પેઢીમાં ભાગીદારો હોય, જોઈન્ટ સ્ટોક કંપનીમાં ઇક્વિટી શેર હોલ્ડરો, આ પ્રકારનું જોખમ ઉઠાવે છે વિદ્યાર્થી મિત્રો. તો ઉદ્યોગના પ્રકાર તરીકે લઘુ ઉદ્યોગ, મધ્યમ તબક્કાના ઉદ્યોગ, મોટા કદના ઉદ્યોગો પણ હોઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કુટીર ઉદ્યોગ હોય, ગૃહ ઉદ્યોગ હોય, ગ્રોમા ઉદ્યોગ હોય. તો આ બધા સ્વરૂપો છે, એની અંદર ઉત્પાદન એકમો કે સેવા એકમો પણ તેના ભાગો છે. તો કહેવાનો મતલબ શું કે ઉદ્યોગ સાહસિક આ બધા હોઈ શકે છે એમ, વ્યક્તિ હોય અને વ્યક્તિઓનું જૂથ પણ હોઈ શકે છે. ત્યારબાદનું લક્ષણ છે, ઉદ્યોગ સાહસિક નવા ઉદ્યોગો સ્થાપી અનિશ્ચિતતાનું જોખમ ઉઠાવે છે. એટલે શું, તો કે નવા એકમો સ્થાપવામાં ભરપૂર જોખમ રહેલું છે, તેમાં સફળતાની અનિશ્ચિતતા પણ રહેલી છે. ભાઈ એને એવું થાય કે ભાઈ આ ઉદ્યોગ આપણે શરૂ કરીએ છીએ તો એ સફળ થશે, એટલે કે ચોક્કસ નથી કે ભાઈ સફળ થઈ જ જાય, જોખમ રહેલું છે. તેમાં નફાની નિશ્ચિતતા ન હોય તેથી તેવી પ્રવૃત્તિઓમાં તેઓ જંપ લાવી જોખમ ઉઠાવે છે. તેથી કહી શકાય કે ભાઈ ઉદ્યોગ સાહસિકનું મહત્ત્વનું લક્ષણ શું છે, તો કે જોખમ ઉઠાવે છે, બરાબર. તો ત્યારબાદનું લક્ષણ છે, ઉદ્યોગ સાહસિક ઉત્પાદનના સાધનોનું સંકલન કરે છે. એટલે શું કે ભાઈ ઉદ્યોગ સાહસિક એક પ્રતિનિધિ છે, બરાબર. તેના વગર બિઝનેસની સ્ટાર્ટઅપ થઈ શકે જ નહીં. તો એ સંકલન કેમ કરી શકે સાધનો? તો આપણે જોઈ ગયા છીએ તમે ધોરણ 12ની અંદર વિદ્યાર્થી મિત્રો, BA સબ્જેક્ટની અંદર, એના સાધનો જે છે એ જમીન, શ્રમ અને મૂડી છે, બરાબર. કોઈ પણ ધંધાનો માલિક હોય એના મહત્ત્વના મુખ્ય સાધનો એ ત્રણેય છે. તો એમાં ઉત્પાદનનું ચોથું સાધન એ સૌથી મહત્ત્વનું છે, સાહસિકતા.
જુઓ આ ત્રણ વસ્તુ છે પણ સાહસિકતા નથી. તો તમે જ વિચારો, નવો કોઈ બિઝનેસ તમારા રિલેશનની અંદર કોઈએ શરૂ કર્યો હોય તો એને કેટલું રિસ્ક લીધું હોય. ભાઈ એની પાસે જમીન છે, શ્રમ છે, મૂડી છે, પણ મનમાં એવું નથી થતું કે ચાલો આપણે આ કરીએ, આપણે આ સાહસ કરીએ, તો બિઝનેસ નહીં થાય. તો ઉદ્યોગ સાહસિકતાનું આ બધા સાધનોનું સંકલન કરી શકે એ જ ઉદ્યોગ સાહસિક તરીકે, અને જે આ ત્રણ સાધનો આપણા હતા, જમીન, શ્રમ અને મૂડી, એનો વધુમાં વધુ સંયોજન કરીને એનો ઉપયોગ કરી શકે અને નવી વસ્તુઓ કે સેવાઓ જે છે એનો લાભ મેળવે, એ જ છે ઉદ્યોગ સાહસિક. ત્યારબાદનું આપણું છઠ્ઠું લક્ષણ છે, ઉદ્યોગ સાહસિકનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો હોય છે. એટલે શું કે ભાઈ કોઈપણ એન્ટરપ્રિન્યોર હોય, નફો એનો મુખ્ય હેતુ છે, બરાબર. આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈ ગયા છીએ ધોરણ 12ની અંદર, બરાબર. તો એનો ધંધો કરતો હોય એનો મુખ્ય ઉપદેશ શું હોય છે? નફાનો હોય છે. તો મુખ્ય પ્રેરક બળ સ્વરૂપે એ આર્થિક લાભ મેળવવા માટેનો એનો ઉપદેશ છે એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક ધ્યેયને પાછળ પડે છે, પરંતુ ધંધાનું અંતિમ ધ્યેય તો આખરે તો શું હોય છે? નફાનું જ હોય છે. એટલે જ આર્થિક લાભ મેળવવાનો હોય છે, તો એ જ ઉદ્યોગ સાહસિક કહેવાય, બરાબર. બિન આર્થિક પ્રવૃત્તિ કરતો હોય તો એ ઉદ્યોગ સાહસિક કહેવાય નહીં. ત્યારબાદનું છે, ઉદ્યોગ સાહસિક એ નવીનીકરણ કરનાર વ્યક્તિ છે. તો એની અંદર એના મગજમાં જે વેપાર કે ધંધા અંગેના નવા વિચારો આવતા હોય છે, નવું પ્રવર્તન, ઉત્તેજના આવતી હોય છે ઉદ્યોગ સાહસિકમાં, સર્જનાત્મક શક્તિ દ્વારા નવા નવા વિચારો અમૂલમાં મૂકતા હોય છે. તમે જોઈ શકો છો, આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો એમેઝોન સ્ટાર્ટઅપ કેનથી કર્યું હતું ને અત્યારે કેવડું મોટું માર્કેટ એને કવર કરી લીધું છે, બધા સેક્ટરની અંદર એમેઝોનનો યુઝ કરે છે. એટલે ઇનોવેશન કંઈક નવું મૂકે છે, નવી નીતિઓ, વસ્તુઓ, નવીન પદ્ધતિઓ, નવીન બજારો એ પસંદ કરે છે, નવા પ્રાપ્તિ સ્થાનો અને ઉદ્યોગોનું સંગઠન શોધે છે, તે સૌથી મહત્વની બાબત છે. ત્યારબાદનું છે, ઉદ્યોગ સાહસિક છે એ પરિવર્તનનો વાહક છે. એટલે શું? તો કે એ નવું ને નવું પરિવર્તન મેળવતો પ્રાધાન્ય આપે છે કે કંઈક ચેન્જ લાવો, ભાઈ કંઈક આનાથી નવું કાઢો, જૂની પરિસ્થિતિ જે હતી એની જગ્યાએ નવી પદ્ધતિઓ અપનાવવી, ફેરફાર કરો, એની અંદર કંઈક નવી ટેકનિકનો યુઝ કરો. તો આવી પૂર્વ તૈયારી કરીને સંચાલનનો સામનો કરે છે. તો એ જ ઉદ્યોગ સાહસિક છે કે જે હંમેશા શું હોવો જોઈએ? પરિવર્તનનો વાહક હોવો જોઈએ. ત્યારબાદનું છે, ઉદ્યોગ સાહસિક પોતાની પ્રવૃત્તિઓ દ્વારા સમાજ અને રાષ્ટ્રને વધુ ઉપયોગી થવા પ્રવૃત્તિ કરે છે. આ સૌથી મહત્વનું છે કે ભાઈ એની પાસે સાહસ વૃત્તિ છે તો એના દ્વારા એ સમાજ અને રાષ્ટ્રને અનેક લાભો પ્રાપ્ત થાય, તો એવું કરવું જોઈએ. અને નવી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન, નવી વસ્તુઓ, નવા ઉદ્યોગો, રોજગારી સમાજ અને રાષ્ટ્ર માટે લાભદાયી બને એવા સ્ટેપ પણ એને બિઝનેસની અંદર લેવા પડે છે. એટલે તમે જુઓ છો કે મોટી મોટી કંપનીઓની સ્થાપના કરે છે તો શા માટે નાની કંપની સીમિત નીતિ રાખતી પોતા પૂરતી? પણ એટલા માટે કરશે કે એને પણ લાભ થાય અને સામે સામે રાષ્ટ્રને કે સમાજને પણ લાભ થતો રહે. ત્યારબાદનું છે લક્ષણ એનું, ઉદ્યોગ સાહસિક નવી તકોનું સર્જન કરે છે. એટલે કે એ ઉદ્યોગની સ્થાપના, તેનું સંચાલન અને વિકાસ કરવા નવી નવી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે અને તેમાંથી નવી તકો પ્રાપ્ત કરે છે અને તેનો લાભ ઉઠાવે છે, અને ઘણીવાર નવી તકો ઊભી કરી તેનું સર્જન પણ કરે છે. એટલે અમુક તક હોય માર્કેટની અંદર તો એનો લાભ લે છે, અથવા તો પોતે જાતે ક્રિએટિવિટી માઇન્ડનો હોય તો એ પોતે નવી તક પણ નું સર્જન કરે છે. તો એ લક્ષણ છે ઉદ્યોગ સાહસિકનું. ત્યારબાદ ઉદ્યોગ સાહસિક ઊંચી સિદ્ધિ મેળવનાર છે. એટલે કે એનું મહત્વનું લક્ષણ સિદ્ધિ અભિપ્રેરણા છે ભાઈ, કારણ કે ઔદ્યોગિક સાહસવીર સિદ્ધિલક્ષી હોવો જોઈએ. સિદ્ધિ પ્રાપ્ત કરવાનું મજબૂત મનોબળ હશે તો તે પરિણામલક્ષી છે. તે પડકારો ઝીલવામાં આનંદ અનુભવતો હોવો જોઈએ. તેની પાછળ સિદ્ધિ પ્રેરણાનું તત્વ રહેલું છે. એટલે કે એને અંદરથી જ એવું થવું પડે કે મારે આ અચીવ કરવું છે, મારે અહીંયા સુધી પહોંચવું છે. તો એ સિદ્ધિ પ્રેરણા હશે એનામાં, તો એ આગળ વધી શકશે અને એનો બિઝનેસ કન્ટિન્યુ રાખી શકશે. ત્યારબાદનું એનું છેલ્લું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો, કે ઉદ્યોગ સાહસિક કોઈપણ પ્રકારના પર્યાવરણને અનુરૂપ બને છે. એટલે કે ફ્લેક્સિબલ હોવો જોઈએ. આપણે જોઈએ છીએ ને કે જંગલની અંદર તમે વૃક્ષો જોયા છે, તો વાવાઝોડું આવે છે તો જંગલમાં કોણ ઊભું રહી શકે છે? વૃક્ષો હોય છે અને ઘાસ પણ હોય છે. તો વાવાઝોડાના સમયે વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, પડી જાય છે. જ્યારે ઘાસ હોય છે એ કેવું હોય છે કે કોઈ પણ દિશામાં
ત્યાં જે બાજુ પવન હોય એ બાજુ વળી જાય છે, એટલે ફ્લેક્સિબલ આપણે કહીએ છીએ. એટલે કે આપણે પણ ઉદ્યોગ સાહસિક પણ કેવો હોય છે, ફ્લેક્સિબલ હોય છે, એ પર્યાવરણને અનુરૂપ પરિવર્તન કરતો રહેતો હોય છે જેથી એ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે, એનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. તો આ એના મહત્ત્વના બધા લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે જે લક્ષણો વિશે મેં તમને સમજૂતી આપી એ સારા એવા સમજાણા હશે. તો હવે પછીનો જે આપણો લેક્ચર રહેવાનો છે એ ઉદ્યોગ સાહસિકનું જે મહત્ત્વ છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.